परीक्षा दरमियान सामूहिक गैरीति झड़पाई छे अने आ गैरीति मामले शाळाना आचार्य ने सस्पेंड पण करवामां आव्या छे। धोरण 6-8 ना विद्यार्थीओ परीक्षा आपी रह्या हता। समाज विद्याना पेपरमां गैरीतिना सीसीटीवी फूटेज सामे आव्या छे। ભાવનગરના તળાજાના બાપડા ગામે શાળામાં ગેરરીતિ જોવા મળી। પરીક્ષા દરમિયાન સામૂહિક ગેરરીતિ ઝડપાઈ છે અને આ ગેરરીતિ મામલે શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા અને સમાજ વિદ્યાના પેપરમાં જ ગેરરીતિના સીસીટીવી સામે આવ્યા, જેના કારણે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરીક્ષા દરમિયાન જ વિદ્યાર્થીઓ કોપી કરતા નજરે પડ્યા હતા। પરીક્ષા ખંડ જાણે કે કોઈ મજાક હોય તેવું બની ગયું હતું। સીસીટીવીમાં આપ જોઈ શકો છો। સંવાદદાતા નીતિન સોની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નીતિન, આ સીસીટીવી સામૂહિક ગેરરીતિના બહાર આવ્યા બાદ શું પગલાં લેવાયા છે? ભાવનગરના તળાજા તાલુકાના બપાડા ગામે જિલ્લા પંચાયત હસ્તકનો જે શિક્ષણ વિભાગ હોય છે એમની એક પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં ધોરણ 5-8ની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે। બે દિવસ પહેલા અહીંયા જયારે પરીક્ષા ચાલુ હતી તેવા સમયે ખુદ આચાર્ય અને શિક્ષકો છે એ વર્ગખંડમાં વિદ્યાર્થીને ચોરી કરાવતા હોય તે પ્રકારના સીસીટીવીના ફૂટેજ સમાયા હતા અને જે ગામના આગેવાનો છે એને શિક્ષણ વિભાગ અને ભાવનગર જિલ્લાના વિકાસ અધિકારી સહિતના લોકોને એક પત્ર પાઠવ્યો હતો કે આજે ચોરી થઈ રહ્યું છે, સામૂહિક દૂષણ છે અને એમના માટે પગલાં લેવા જોઈએ। ગઈકાલ મોડી સાંજે જે ભાવનગર જિલ્લાના વિકાસ અધિકારી અને શિક્ષણ વિભાગના જે શિક્ષણાધિકારી છે એ બંને નિર્ણય લીધો હતો અને એક આચાર્ય અને 3 શિક્ષક એમ મળી કુલ 4 જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે જયારે આ સીસીટીવી ફૂટેજ આવ્યા છે ત્યારે એક પ્રકાર કહી શકાય કે ખુદ જે શિક્ષણની જે વાતો કરતા હોય તે ગુરુઓ જ જાણે કે વિદ્યાર્થીને ચોરી કરાવતા હોય તે પ્રકારની ચર્ચા જાગી છે। જી નીતિન, માહિતી માટે ધન્યવાદ।